नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान पर शैक्षणिक संकुलना ऑनलाइन एजुकेशन में तमारू स्वागत छे। त्यारे तमे लोकोए आपणी स्कूलनी जे एप्लिकेशन छे एमां तमे बधा ज विषयनी पेपर स्टाइल जोई हशे, एटले ख्याल आवी गयो हशे कि आपणी परीक्षा छे ई मंथली हवे शरू थवा जई रही छे। त्यारे आपणे हवे पेपर स्टाइल समझी लईए। ए पहेला के तमारे जे पेपर छे ई तमने जे पेपर आपवामां आवशे एमां ज लखवानुं छे अने सारा अक्षरे लखवानुं छे। आपणे सारा मार्क आवे एटला माटे सारा अक्षर करवाना, अने तमारे अत्यारथी ज तैयारी छे ई तैयारीनी शरूआत करी देवानी, कारण के तमारे एसम छे ते तमारे अहींया जमा करावाना थासे। तो तमे अत्यारे ज वाँचवानी शरूआत करी देवी। अने हवे आपणे आपणी पेपर स्टाइल छे ई समझी लईए। तो एमां आपणे इंग्लिश विषयमां कोर्स लीधो छे, એટલે કે તમને એટલામાંથી જ પૂછાશે તો કે યુનિટ વન એ વેર વર યુ, આપણે જે યુનિટ ભણી ગયા પહેલું એમાંથી પૂછવામાં તમને પૂછવામાં આવશે। આપણે જે 13 એક્ટિવિટી જોઈ એમાંથી તમને જે પેપર સ્ટાઇલ આપેલી છે એ રીતે પૂછવામાં આવશે, અને ગ્રામર પૂછવામાં આવશે। જે આપણે ગ્રામર બુક ઉતારી છે તેને પણ આપણે સાથે તે પણ પાકું કરતું રહેવાનું। તો પ્રશ્ન પહેલો છે કે કાવ્ય પંક્તિ વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો, એના માર્ક છે 2। કુલ આપણે પરીક્ષા છે આ મંથલી ઈ 25 માર્ક્સની લેવાશે। એમાં પહેલો પ્રશ્ન છે કાવ્ય પંક્તિ વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો, એટલે કે તમારા એસએમમાં આપેલું જ હશે કે કોઈ ફકરો હોય અથવા કોઈ કાવ્ય પંક્તિ હોય તે આપેલી હોય, અને તેને આધાર નીચે પ્રશ્નોના જવાબ આપેલા હોય, તો એવી રીતે તમને 2 માર્ક્સના એ પ્રશ્ન પૂછાશે। પછી પ્રશ્ન 2 કે નીચે આપેલા વિધાનોની સામે સાચું અને ખોટું લખો। આ બધું છે આપણે પાઠ્યપુસ્તકમાં પૂર્યું જ છે, એટલે તમને બધાને આવડશે। એસએમમાં પણ આપેલું છે, તો તેની સામે તમારે જે વાક્ય આપેલું હોય તેની સામે પ્રશ્ન બીજો એવો હશે કે તેની સામે આપણે સાચું અથવા ખોટું લખવાનું થશે, જેના માર્ક્સ 5 છે। પછી નીચે આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ્સ લખો। તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે રાઇમિંગ વર્ડ્સ એટલે શું, તો રાઇમિંગ વર્ડ્સ એ આપણે શીખી ગયા પહેલાં જ વિડીયામાં, આપણે જ્યારે આપણા શૈક્ષણિક સત્રની શરૂઆત કરી ત્યારે પહેલાં જ વિડીયામાં રાઇમિંગ વર્ડ્સ છે એ આપણે આપણી બુકની અંદર પણ જોયા હતા, અને બહારના ઉદાહરણો લઈને પણ આપણે સમજી ગયા હતા। તો રાઇમિંગ વર્ડ્સ એટલે કે જેના સરખા ઉચ્ચારણ થતા હોય, જે બોલવામાં સરખા લાગતા હોય, જેનો પ્રાસ આપણે બોલીએ એટલે સરખો લાગે, સરખા પ્રાસવાળા શબ્દ હોય એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રાઇમિંગ વર્ડ્સ। તો એ આપણે 3 માર્ક્સના પૂછાશે, એટલે એના 6 રાઇમિંગ વર્ડ્સ પૂછાશે, એને તમારે સામે જવાબ લખવાના હશે જે આપણે સારા અક્ષરે લખવાના છે। પછી આપણે ગ્રામરનો પણ સમાવેશ કર્યો છે। તો પ્રશ્ન 4 છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો, શેના વડે ખાલી જગ્યા પૂરવાની થશે, તો કે એમીઝ આર વડે, જેના માર્ક્સ 3 છે। 2B ના જે રૂપો આપેલા છે એમ, ઇઝ અને આર, જે આપણે ટેક્સ્ટબુકમાં પણ પૂર્યા ગ્રામર બુકમાં પણ લખ્યા। પછી ક્વેશ્ચન 5 છે, એટલે કે પ્રશ્ન 5મો છે, કૌંસમાંથી સાચા પ્રિપોઝિશન્સ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, એના માર્ક્સ 3 છે, જેમાં 6 ખાલી જગ્યા હશે। કે પ્રિપોઝિશન્સ એટલે નામ યોગી અવયવ, એટલે કે આપણે પ્રિપોઝિશન્સ જોઈ ગયા કેવા કેવા પ્રિપોઝિશન્સ હતા, તો કે ઇન, ઓન, અંડર, નિયર અને બિટવીન, એ 5 પ્રિપોઝિશન્સ છે આપણે જોઈ ગયા, એના વડે આપણે ખાલી જગ્યા છે એ પૂરવાની થશે। પછી પ્રશ્ન 6ઠો છે કે તમારા પરિવારના સભ્યો વિશે નીચે પ્રમાણે વિગતો નોંધો, આ વિગતોના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, જે આપણે 4 માર્ક છે 6ઠા પ્રશ્નોના, કે એમાં પરિવારના સભ્યો વિશે વિગતો ભરવાની થશે અને એ વિગતોને આધારે નીચે તમને પ્રશ્નોના જવાબ લખવાના થશે। આપણે આવી એક્ટિવિટી કેટલી બધી છે એ પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા, અને આપણે પૂરી પણ લીધી, કે જેમાં આપણે ઘણા બધા કોષ્ટકો છે એ પૂર્યા, માહિતી પૂરી, અને પછી એના આધારે કોકમાં વાક્ય બનાવ્યા હતા અને અમુકમાં આપણે પ્રશ્નોના જવાબ આપ્યા હતા। તો તમારે પેપરમાં પણ એવી રીતે પ્રશ્નો 6ના છે, પહેલાં માહિતી પૂરી અને પછી તેના આધારે તેના જવાબ આપવાના રહેશે। પછી પ્રશ્ન
સાત કે ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ લખો, એના માર્ક્સ છે પાંચ કે જેમાં તમને એક ચિત્ર આપેલું જ હશે પેપરમાં, તેની નીચે તેના આધારે પ્રશ્ન પૂછેલા હશે, તેના તમારે પેપરમાં જ જવાબ લખવાના થશે. તો બધાએ છે એ તૈયારી કરવી. અને હવે આપણે એક વખત રિવિઝન કરી લઈએ ગ્રામરનું. તો બધા લોકો છે એ ગ્રામર બુક સાથે રાખશે. હવે એ બધા વિદ્યાર્થીઓએ ગ્રામર બુક છે એ કાઢી લીધી હશે. તો આપણે સમજતા જઈએ. તો આપણે પહેલો ટોપિક કયો જોયો હતો ગ્રામર બુકમાં? તો કે એ અને એન. તો આપણે એના ઉદાહરણ અને ઉપયોગો જોયા હતા. તો કે એ છે એ વસ્તુનો નિર્દેશ કરવા માટે આપણે ઉપયોગ કરીએ, ગણી શકાય તેવી વસ્તુઓ, પ્રાણીઓ, વ્યક્તિઓ વગેરે ઉલ્લેખ કરીએ ત્યારે નામની પહેલાં એ મૂકવામાં આવે છે. સામાન્ય નામનો ઉચ્ચારણ જ્યારે વ્યંજનથી શરૂ થતો હોય, વ્યંજનથી જ્યારે શરૂઆત થાય ત્યારે શું મૂકવામાં આવે આગળ? એ મૂકવામાં આવે છે, જેના આપણે ઉદાહરણો પણ છે એ ગ્રામર બુકમાં લખ્યા અને સમજી પણ ગયા કે જેમાં અબુક, અકાવ, અબોય, અટ્રી, અકાર, અકોટ, અબાઈક જેવા આપણે ઉદાહરણો પણ જોયા. એ જ ટોપિકમાં આપણે આગળ શું જોયું હતું? તો કે એન. એનો ઉપયોગ છે એ આપણે જોયું કે આગળ વ્યંજન હોય, વ્યંજનની આગળ કોઈ ખાલી જગ્યા આપેલી હોય તો ત્યારે આપણે એ મૂકવાનો. પણ એન છે એ ક્યારે મૂકવાનો? જે સ્વર હોય એની આગળ મૂકવાનો. તો ક્યાં ક્યાં સ્વર છે આપણા? એ, ઈ, આઈ, ઓ, યુ એ આપણા સ્વર છે. જો એ આગળ આપેલા હોય એની આપણે આગળ જો ખાલી જગ્યા હોય તો આપણે એન મૂકવાનો, જેના ઉદાહરણ પણ આપણે જોયા. અન એપન, અન એલિફન્ટ. તો હવે આપણા ઉદાહરણ પણ જોયા. પછી આપણે ટોપિક બે, જેમાં શું જોયું હતું ગ્રામર બુકમાં? કે ટુ બીના વર્તમાન કાળના આપણે રૂપો જોયા હતા. ક્યાં ક્યાં હતા? તો એમ, ઇઝ, આર, જે આપણને પ્રશ્ન આપણી પેપર સ્ટાઇલમાં પણ આપેલો છે કે એમ, ઇઝ, આર વડે ખાલી જગ્યા પૂરો. તો આપણે આ ટોપિક છે એ એકવાર રિવિઝન કરી લઈએ કે જેથી કરી અને આપણને છે એ પેપરમાં આપણે સારી રીતે લખી શકીએ. તો કે આઈ સાથે એક વચનમાં જ્યારે આઈ હોય, આઈ સાથે વર્તમાન ટુ બીનું રૂપ એમ મૂકવામાં આવે, યુ સાથે આર મૂકવામાં આવે, હી સાથે ઇઝ મૂકવામાં આવે, સી સાથે ઇઝ મૂકવામાં આવે અને ઇટ સાથે પણ ઇઝ મૂકવામાં આવે. આ ટુ બીના રૂપો થયા. પછી આ તો થઈ એક વચનની વાત. પછી આવે છે બહુવચન. તો બહુવચનમાં શું થશે? તો કે વી સાથે આર મૂકવાનું થશે, યુ સાથે આર મૂકવાનું થશે, તે સાથે આર મૂકવાનું થશે. પછી આપણે જોઈ હતી એના વડે આપણે ખાલી જગ્યા પૂરી હતી, એમ ઇઝ આર વડે. કે શું આવે? એમ ઇઝ આર ત્રણેય ટુ બીના રૂપોમાંથી. તો તમને આવી રીતે પરીક્ષામાં પણ બીજી ખાલી જગ્યાઓ છે એ મૂકવામાં આવશે, જેના તમારે જવાબ છે એ ટુ બીના રૂપ દ્વારા આપવાના રહેશે. પછી ત્રીજો ટોપિક આપણે કયું જોયું હતું? તો કે ટુ હેવ ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ. તો એમાં એક વચનમાં આઈ સાથે પહેલાં તો ટુ હેવ ક્રિયાપદના રૂપો ક્યાં થાય? તો કે હેવ અને હેઝ. એમાં એક વચન પહેલો પુરુષ આઈ સાથે હેવ આવે, એક વચન બીજો પુરુષ યુ સાથે હેવ આવે, એક વચન ત્રીજો પુરુષ હી, સી, ઇટ સાથે ત્રણેય સાથે હેઝ લાગે. પછી બહુવચન પહેલો પુરુષ વી સાથે હેવ લાગે, બીજો પુરુષ બહુવચન સાથે યુ છે એની સાથે હેવ લાગે. પછી બહુવચન ત્રીજો પુરુષ તે છે એની સાથે હેવ લાગે. પછી આપણે નીચે ગ્રામર બુકમાં હેવ હેઝ વડે ખાલી જગ્યા પૂરી હતી, જેથી આપણને વધુ ખ્યાલ આવે કે હેવ કઈ જગ્યાએ મૂકાય અને હેઝ કઈ જગ્યાએ મૂકાય. ત્યારબાદ આપણે જોયું હતું ટોપિક ચાર કે ધ પ્રિપોઝિશન્સ. પ્રિપોઝિશન્સ તો આપણે ક્યાં ક્યાં આપણે પેપર સ્ટાઇલમાં પણ પૂછેલું છે પ્રિપોઝિશન્સ વડે ખાલી જગ્યા પૂરો. તો આપણે ક્યાં ક્યાં પ્રિપોઝિશન્સ ભણી ગયા? તો પ્રિપોઝિશન્સનો પહેલાં ઉપયોગ ક્યાં કરવામાં આવે? તો કે કોઈ વ્યક્તિ કે વસ્તુની આપણે સ્થળ દર્શાવવું હોય કે તે વ્યક્તિ ક્યાં છે અથવા તે વસ્તુ ક્યાં પડી છે કે પ્રાણી ક્યાં છે એ દર્શાવવા માટે પ્રિપોઝિશન્સનો ઉપયોગ થાય
છે આપણે ક્યાં ક્યાં પ્રિપોઝિશન્સ ભણી ગયા તો કે ઇન ઓન અંડર નિયર બિટવીન ઇન એટલે અંદર અને માં ઓન એટલે ઉપર આપણે કોઈ વસ્તુ દર્શાવી હોય કે ઉપર પડેલી છે તો આપણે ત્યારે ઓનનો ઉપયોગ કરીએ એવી રીતે કોઈ નીચેની વસ્તુ દર્શાવી હોય તો આપણે અંડરનો ઉપયોગ કરીએ અને કોઈ વસ્તુ બાજુમાં પડી છે એક પ્રશ્ન પૂછે ત્યારે આપણે તેનો જવાબ નિયર દ્વારા આપીએ કે ટેબલની પાસે ખુરશી છે પછી બિટવીન એટલે વચ્ચે કે બે બોટલની વચ્ચે ગ્લાસ પડ્યો છે તો એ દર્શાવવા માટે વચ્ચેની વસ્તુ દર્શાવવા માટે આપણને ખાલી જગ્યા પૂછી હોય તો આપણે બિટવીન મૂકવાનું થશે અને આપણે તેને કેટલાક વડે ખાલી જગ્યા પણ પૂરી હતી કે જેથી આપણને વધુ છે એ ખ્યાલ આવે તો પ્રિપોઝિશન્સ વડે આ બધા પ્રિપોઝિશન્સ વડે તમારે પેપરમાં પણ ખાલી જગ્યા પૂરવાની થશે પછીનો ટોપિક હતો ટોપિક 5 હાઉ મેની અને હાઉ મચ કે હાઉ મેનીનો ઉપયોગ ક્યાં થાય અને હાઉ મચનો ઉપયોગ ક્યાં થાય તો આપણે એમાં વસ્તુ શું યાદ રાખવાની હતી કે જે વસ્તુને ગણી શકાય એવી વસ્તુ માટે આપણને ખાલી જગ્યા પૂછવામાં આવેલી હોય તો ત્યારે આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવે છે અને જે વસ્તુને આપણે ગણી ન શકીએ ત્યારે હાઉ મચ મૂકવામાં આવે છે જેના આપણે કેટલાક ઉદાહરણો પણ જોયા હતા જેથી કરી આપણને વધુ ખ્યાલ આવે હાઉ મચ તો કે હાઉ મચનો ઉપયોગ ક્યાં કરવાનો થાય તો કે હાઉ મચનો ઉપયોગ છે એ આપણે જ્યારે વસ્તુ ન ગણી શકીએ એવી વસ્તુની માત્રા જાણવી હોય ત્યારે આપણે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ તો કે ન ગણી શકાય તેવી વસ્તુ પણ આપણે જોઈ હતી ઓઇલ વોટર સુગર ગોલ્ડ ઓનેસ્ટી લવ પેટ્રોલ એ વસ્તુને આપણે ગણી ન શકીએ એટલા માટે તેની આગળ છે એ આપણે હાઉ મચ મૂકવાનું આવશે તો એના આપણે કેટલાક ઉદાહરણો પણ જોયા હતા તો હવે તમને લોકોને પેપર સ્ટાઇલ છે એ સમજાઈ ગઈ હશે તો ગ્રામરનું રિવિઝન આપણે કર્યું હવે આપણે યુનિટ 1 છે એનું રિવિઝન છે એ આગળના વિડીયોમાં આપણે કરીશું.